કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 9 કેટલા વખત તે આપણે ભણીશું. તેમાં આજે આપણે ભાગ 5 ભણીશું. સૌ પ્રથમ આપણે સમજૂતી મેળવી લઈએ. બે અંકોની સંખ્યા વડે ગુણાકાર. અહીં તમને બે અંક આપેલા છે, 25 × 20. એટલે બે અંકોની સંખ્યા વડે ગુણાકાર. સંખ્યા કે જેનો ગુણાકાર કરાય છે તેને ગુણ્યા કહે છે. આ જે સંખ્યા છે ને તેનો આની સાથે ગુણાકાર કરાય છે એટલે તેને શું કહેવામાં આવે છે? ગુણ્યા કહે છે. બરાબર, જે 25 છે તે ગુણ્યા છે. હવે સંખ્યા કે જેનાથી ગુણાકાર થાય છે તેને ગુણક કહે છે. આ જે 20 છે ને આનાથી આપણે ગુણાકાર કરીએ છીએ તેને આપણે ગુણક કહીશું. હવે આનો આપણે ગુણાકાર 20 × 25 × 20નો ગુણાકાર આપણે કરીએ છીએ, બરાબર, અને જવાબ આપણને મળે છે 500. શૂન્ય સાથે ગુણાકાર કરીશું તો તેનો કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતાં તેનો જવાબ 0 મળે છે, તે તમને ખબર જ છે. હવે 25 × 20 કરીશું આપણે તો આપણને જવાબ મળશે 500. આ જે જવાબ મળે છે તેને ગુણનફળ કહે છે. જવાબને ગુણનફળ કહે છે. જેમ કે 25 × 20 ગુણક તો જવાબ મળ્યો 500, તે ગુણનફળ છે. બે અંકોની સંખ્યા વડે ગુણાકાર કરતી વખતે સૌ પ્રથમ એકમના સ્થાને શૂન્ય મૂકવું. બે અંકની સંખ્યા ધારો કે તમને આપેલી છે, અહીં તમને જે આપી છે તે તમને બતાવું છું. અહીં 31 × 15 આપેલા છે, બરાબર. હવે આ જે છે તે બે અંક થશે. તો અહીં એમ કહેવામાં આવ્યું છે કે બે અંકોની સંખ્યા વડે ગુણાકાર આપણે કરવાનો છે. તો જ્યારે બે અંક આપેલા હોય તો આપણે સૌ પ્રથમ આપણે શૂન્ય મૂકી દેવાનું, તેના પછી આપણે ગુણાકારની શરૂઆત કરવાની. એકમના સ્થાને શૂન્ય મૂકવું. બે અંકોની સંખ્યા વડે ગુણાકાર કરતી વખતે સૌ પ્રથમ એકમના સ્થાને શૂન્ય મૂકો. 31 × 15 આ બે અંકની સંખ્યા કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે એકમના સ્થાનમાં શૂન્ય મૂકવાનું. પ્રથમ દશકના અંકથી ગુણાકાર, ત્યારબાદ એકમના અંકથી ગુણાકાર કરો. પ્રથમ આપણે ગુણાકાર કરીશું, પહેલા બે અંકોની સંખ્યાનું શૂન્ય મૂકીશું, પછી 5 છે તે એકમ અને 1 છે તે દશક, એટલે આપણે દશકના અંકથી આપણે ગુણાકાર કરીશું. જેમ કે ગુણાકાર કરો 31 × 15 બે સંખ્યાને આપણે શૂન્ય મૂકીશું, પછી દશકના અંકથી ગુણાકાર એટલે 1 × 1 = 1, 1 × 3, બરાબર. હવે એકમના સ્થાનનો ગુણાકાર 5 × 5 = 5, 5 × 15. હવે આપણે સરવાળો કરીશું. 0 + 5 = 5, 1 + 5 = 6,
ત્રણ વત્તા એક ચાર, બરાબર. હવે એકત્રીસ છે, તો એકત્રીસને દસ વડે અને એકત્રીસને પાંચ વડે અલગ અલગ મળતા ગુણાકારનો સરવાળો કરવાથી માગેલો ગુણાકાર ગુણનફળ મળે છે, બરાબર. જો આ રીતે આપણે અલગ અલગ કરીશું તો આપણને ગુણનફળ મળશે. આ જવાબ મળ્યો તે આપણું ગુણનફળ છે 465. કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર શૂન્ય આવે. કોઈ પણ સંખ્યાનો એક વડે ગુણાકાર તે જ સંખ્યા મળે. બે એકસરખી સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરીએ તો ગુણાકાર સરખો જ આવે. તો બાળકો, તમને સમજૂતીમાં સમજણ પડી ગઈ હશે. ત્રેવીસ ડઝન એટલે કેટલા? ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે. બંગડીઓ અને કેળા મોટાભાગે ડઝનમાં વેચાતા હોય છે. બંગડી તમે જોઈ હશે તે ડઝનમાં જ હોય છે અને કેળા તે પણ મોટાભાગે ડઝનમાં વેચાતા હોય છે. એક ડઝન કેળા એટલે 12 કેળા. તેથી 23 ડઝન કેળા એટલે કેટલા? તો 23 × 12 કેળા કરીશું, બરાબર. 23 × 10 બરાબર 230. તેથી જવાબ 230 કરતા મોટો છે. હવે 23 × 12 કેવી રીતે શોધવું? આ તો વિચારમાં પડી ગઈ કે 23 × 12 કેવી રીતે શોધવું. તો આપણે અગાઉ મુજબની રીતે કરી શકીએ છીએ. ભારતી, જે પહેલાં રીત તમે પહેલાંના ઓનલાઈન ક્લાસમાં કાં તો વિડીયોમાં જોઈ ગયા તે પ્રમાણે ભારતીએ શીખવાડ્યું, તો તે પ્રમાણે તો 23 એટલે 30 અને 3 20 અને 3 20 અને 3 અને 12 એટલે 10 અને 2, બરાબર. હવે ભારતીએ આગળ લખ્યું 20 × 10 અને 3 × 10 કેવી રીતે? 20 × 10 તો જવાબ મળશે 200 અને 3 × 10 એટલે જવાબ મળશે 30. હવે 20 × 2 જવાબ મળશે 40. 3 × 2 જવાબ મળશે 6, બરાબર. હવે આજે આપણને જવાબ મળ્યો તેનો આપણે સરવાળો કરીશું. બોક્સમાંની સંખ્યાનો સરવાળો કરીને આપણે જવાબ મેળવીશું. અને ભારતીએ લખ્યું સૌ પ્રથમ 200 200 વત્તા 40 વત્તા 30 વત્તા 6, બરાબર. આ રીતે લખ્યું 0 વત્તા 0 વત્તા 0 વત્તા 6 6 4 વત્તા 3 7 2, તો 2 ના 2. શું જવાબ મળશે? 276. આ શું કહે છે? તે સાચું છે. 23 × 12 બરાબર 276. તેથી 23 ડઝન કેળા એટલે 276 કેળા. હવે 43 × 13નો જવાબ મેળવવા પ્રયત્ન કરો. પહેલા જવાબનું અનુમાન કરો. 43 એટલે 40 અને 3 એટલે 40 અને 3 આપણે આ રીતે લખીશું.
तेर एटले दस अने त्रण, दस अने त्रण आ रीते लखीशू। तो चालीस गुणिया दस जवाब मळशे 400, त्रण गुणिया दस जवाब मळशे 30, हवे चालीस गुणिया त्रण जवाब मळशे 120, त्रण गुणिया त्रण जवाब मळशे 9। बताव्या मुजब संख्या आपणे खानामां लखी छे, आपणे अहीं खानामां लखी छे, आपणे जे प्रमाणे तमने बताव्युं छे તે પ્રમાણે આ રીતે ખાનામાં લખ્યું। હવે આપણે શું કરીશું તો તેનો સરવાળો। ખાનામાંની સંખ્યાનો સરવાળો કરો તો સૌ પ્રથમ 400 + 120 + 30 + 9 હવે આપણે સરવાળો કરીશું। 0 + 0 + 0 + 9 તો 9, 0 + 2 + 3 તો 5, 4 + 1 તો 5, તો 559 જવાબ મળશે। તેથી 43 × 3 = 559। હવે મહાવરો, પહેલા જવાબનું અનુમાન કરો અને ગણતરી કરીને તેની ચકાસણી કરો। 42 × 23 આપણે કરવાના છે અને તેનો જવાબ આપણને મળી જશે, બરાબર। સૌ પ્રથમ બે સંખ્યાનું આપણે શૂન્ય મૂકીશું, તેના પછી દશકના સ્થાન સૌ પ્રથમ લેવાનું, એટલે 2 × 2 = 4 અને 2 × 4 = 8। હવે એકમના સ્થાનમાં તો 3 × 2 = 6, 3 × 4 = 12, બરાબર। આ રીતે આપણે ગુણાકાર કર્યો। હવે આનો આપણે સરવાળો કરીશું। 0 + 6 = 6, 4 + 2 = 6, 8 + 1 તો 9, તો જવાબ આપણને મળશે 966। આ આપણે ગુણાકાર કરીએ છીએ તે રીત છે, હવે આપણે બીજી રીત પણ તેમાં જોઈશું। બીજી રીતમાં કેવી રીતે છે તમને ખબર જ છે, આ પ્રમાણેનું બોક્સ છે, બેતાળીસ છે, બરાબર, 42 અને 23 આપેલા છે, આપણે છૂટા પાડીશું એને, તો 42 માં દશકમાં 40 અને 2 40 + 2 કરીશું તો 42 થશે, 23 તો 20 અને 3 20 અને 3, બરાબર। આ તમને અલગ દેખાય એટલા માટે લીટી કરું છું, બાકી આટલી લીટી કરવાની નથી હોતી। તો 40 × 20 તો જવાબ મળશે 800। હવે 2 × 20 તો તેનો જવાબ મળશે 40, 40 × 3 જવાબ મળશે 120, 2 × 3 જવાબ મળશે 6। હવે આપણે સરવાળો કરીશું, તો સૌ પ્રથમ 800 + 120 + 40 + 6, બરાબર। 0 + 0 + 0 = 6, 2 + 4 =
છ, આઠ ને એક નવ. આ રીતે ગુણાકાર કરીએ આપણે બીજી રીતે તો પણ 966 જ જવાબ મળશે. અને પેલી પ્રથમ રીત જે હતી તે પ્રમાણે ગુણાકાર કરતાં પણ 666 જવાબ મળશે. તો 42 × 3 તો જવાબ મળશે 966. હવે આપણે આગળ બીજો દાખલો ગણીશું. તો 73 × 11 એકનો ગુણાકાર 3 સાથે એવું કરવાનું છે? ના, સૌપ્રથમ આપણે શું કરવાનું? તો 2 સંખ્યાનું 0 મૂકીશું. હવે જે દશકના સ્થાનમાં 1 છે તેનો ગુણાકાર સૌપ્રથમ લઈશું. તો 1 × 3 1 + 7 પછી એકમના સ્થાનનો ગુણાકાર 1 × 3 1 + 7 હવે આપણે સરવાળો કરીશું. 0 + 3 3, 3 + 7 કેટલા થશે? 10. 100 + 1 7 ને 1 8 જવાબ મળશે 803. હવે 51 × 13 સૌપ્રથમ 2 સંખ્યાનું 0, એકમના સ્થાનનો સરવાળો નથી કરવાનો, દશકના સ્થાનનો કરવાનો છે આપણે. તો 1 × 1 1, 1 × 5 5. હવે એકમના સ્થાનમાં 3 × 1 3 3 × 5 15 0 + 3 3 1 + 5 6 5 ને 1 પણ 6 બરાબર. તો જવાબ મળશે આપણને 663. હવે આગળ 54 × 12 2 સંખ્યાનું સૌપ્રથમ આપણે 0 મૂકીશું, દશકના સ્થાનમાં 1, તો 1નો ગુણાકાર 4 સાથે 1 + 4 1 + 5 5 2 + 8 2 + 10 0 + 8 8 4 + 0 4 5 ને 1 6 648. હવે 25 × 36 2 સંખ્યાનું સૌપ્રથમ આપણે 0 મૂકીશું,
દશકના સ્થાનમાંથી સરવાળો કરીશું તો 3 5 15, 15 5 વધતી આવશે 1, 3 2 6, 6 ને 1 7. હવે 6 5 30, 300 વધતી 1ની ઉપર એટલે 3, 6 2 12, 12 ને 3 15, 0 વત્તા 0 0, 5 વત્તા 5, 10, 10ો પણ 0, વધી 1, 1 ને 7 8, 8 ને 1 9, આપણને જવાબ મળશે 900. પચીસ ગુણ્યા 36, તેનો જવાબ મળશે આપણને 900. હવે 12 ગુણ્યા 14, સૌ પ્રથમ બે સંખ્યાનું 0, દશકના સ્થાનમાં સરવાળો તો 1 2 2, 1 1 1. હવે એકમના સ્થાનનો સરવાળો 4 2 8, 4 1 4, 0 વત્તા 8 8, 2 વત્તા 4 6, અને 1 ના 1, જવાબ મળશે 168. તો 12 ગુણ્યા 14 આપણને જવાબ મળશે 168. હવે આપણે ગુણાકારની પેટર્ન જોઈશું. ગુણાકારની પેટર્ન 9 1 9, બરાબર, તો 1 વત્તા 9 1 9, 1 વત્તા 8 બરાબર 9. હવે 9 2 18, તો 2 વત્તા 7 તો 9. કેવી રીતે આ તમને સમજ પડી? જો 9 1 9 એ તો 9 જવાબ મળ્યો જ. હવે 9 2 18, તો આ 1 વત્તા 8, 18 જે જવાબ મળ્યો, તો 1 વત્તા 8 તો 9 જવાબ મળશે, બરાબર. હવે 9 3 27, તો 27 છે તે આપણે છૂટા પાડીશું, તો 2 વત્તા 7 તો જવાબ મળશે 9. હવે 9 4 36, તો 3 વત્તા 6, 3 વત્તા 6 તો જવાબ મળશે 9. 9 5 45, 45ને છૂટા પાડવાના, તો 4 વત્તા 5 તો જવાબ મળશે 9. તેવી રીતે હવે આપણે 9નો ઘડ્યો ફરી આગળ વધારીએ. 9 5 થઈ ગયું. હવે 9 6, 9 6 કેટલા આવશે? 54. તો અહીંયા આવશે 54ને છૂટા પાડીશું, તો 5 વત્તા 4 તો પણ જવાબ મળશે 9. હવે 9 7 63, તો 63ને છૂટા પાડવાનું, તો 6 વત્તા 3, 6 વત્તા 3 તો જવાબ મળશે 9. હવે 9 ગુણ્યા 8, 9 8 72, તો અહીં 7 વત્તા 2 તો જવાબ મળશે 9. હવે આપણે સંપૂર્ણ ઘડ્યો જોઈએ 9નો. 9 1 9, 9 2 18,
તો 18 ને આપણે છૂટા પાડવાના, તો 1 વત્તા 8 9, 9 તરી 27, તો 27 ને છૂટા પાડીશું. 2 વત્તા 7 તો 9, 9 ચોક 36, 36 ને છૂટા પાડીશું. 3 વત્તા 6 તો 9, 9 પંચા 45, તો 45 છૂટા પાડીશું. તો 4 વત્તા 5 9, હવે 9 છંગ 54, તો 5 વત્તા 4 તો 9, 9 સત્તા 63, 6 વત્તા 3 તો જવાબ મળશે 9, 9 અઠા 72, 7 વત્તા 2 9, જો તમે 9ના ઘડિયાળની પેટર્ન જોઈ 9 જવાબ મેળવવા કઈ સંખ્યાનો સરવાળો કરી શકાય? તો હા, મેં 9ના ઘડિયાળની પેટર્ન જોઈ, આપણે 9ના ઘડિયાળની આ પેટર્ન જોઈ, તો 9 જવાબ મેળવવા માટે આપણે જે આ ગુણાકાર કર્યો ને, તે રીતે આપણે જે જવાબ આવે છે 9ના ઘડિયાળમાં, તેનો આપણે આ રીતે સરવાળો કરીશું, તો આપણને 9 જવાબ મળશે. ફરીથી હવે આપણે ભાગ 5 જોઈએ. સૌ પ્રથમ આપણે સમજૂતી મેળવી લઈએ. 2 અંકોની સંખ્યાનો 2 અંકોની સંખ્યા વડે ગુણાકાર. અહીં તમને 2 અંક આપેલા છે, 25 × 20, એટલે 2 અંકોની સંખ્યાનો 2 અંકોની સંખ્યા વડે ગુણાકાર. સંખ્યા કે જેનો ગુણાકાર કરાય છે તેને ગુણ્યા કહે છે. આ જે સંખ્યા છે ને, તેનો આની સાથે ગુણાકાર કરાય છે, એટલે તેને શું કહેવામાં આવે છે? ગુણ્યા કહે છે, બરાબર. જે 25 છે તે ગુણ્યા છે. હવે સંખ્યા કે જેનાથી ગુણાકાર થાય છે તેને ગુણક કહે છે. આ જે 20 છે ને, આનાથી આપણે ગુણાકાર કરીએ છીએ તેને આપણે ગુણક કહીશું. હવે આનો આપણે ગુણાકાર 20 × 25 × 20નો ગુણાકાર આપણે કરીએ છીએ, બરાબર, અને જવાબ આપણને મળે છે 500. શૂન્ય સાથે ગુણાકાર કરીશું તો તેનો કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતા તેનો જવાબ 0 મળે છે, તે તમને ખબર જ છે. હવે 25 × 20 કરીશું આપણે તો આપણને જવાબ મળશે 500. આ જે જવાબ મળે છે તેને ગુણનફળ કહે છે, જવાબને ગુણનફળ કહે છે. જેમ કે 25 × 20 ગુણક, તો જવાબ મળ્યો 500, તે ગુણનફળ છે. 2 અંકોની સંખ્યાનો 2 અંકોની સંખ્યા વડે ગુણાકાર કરતી વખતે સૌ પ્રથમ એકમના સ્થાને શૂન્ય મૂકવું. 2 અંકની સંખ્યા ધારો કે તમને આપેલી છે, અહીં તમને જે આપી છે તે તમને બતાવું છું. અહીં 31 × 15 આપેલા છે, બરાબર. હવે આ જે છે તે 2 અંક થશે, તો અહીં એમ કહેવામાં આવ્યું છે કે 2 અંકોની સંખ્યા વડે ગુણાકાર આપણે કરવાનો છે, તો જ્યારે 2 અંક આપેલા હોય તો આપણે સૌ પ્રથમ આપણે શૂન્ય મૂકી દેવાનું, તેના પછી આપણે ગુણાકારની શરૂઆત કરવાની. એકમના સ્થાને શૂન્ય મૂકવું. 2 અંકોની સંખ્યાનો 2 અંકોની સંખ્યા વડે ગુણાકાર કરતી વખતે સૌ પ્રથમ એકમના સ્થાને શૂન્ય મૂકો.
31 ગુણ્યા 15 આ બે અંકની સંખ્યા કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે એકમના સ્થાનમાં શૂન્ય મૂકવાનું. પ્રથમ દશકના અંકથી ગુણાકાર, ત્યારબાદ એકમના અંકથી ગુણાકાર કરવો. પ્રથમ આપણે ગુણાકાર કરીશું, પહેલાં બે અંકોની સંખ્યાનું શૂન્ય મૂકીશું, પછી 5 છે તે એકમ અને 1 છે તે દશક, એટલે આપણે દશકના અંકથી આપણે ગુણાકાર કરીશું. જેમ કે ગુણાકાર કરો, 31 ગુણ્યા 15, 31 ગુણ્યા 15, બે સંખ્યાને આપણે શૂન્ય મૂકીશું, પછી દશકના અંકથી ગુણાકાર એટલે 1 એકા 1, 1 તરી 3, બરાબર. હવે એકમના સ્થાનનો ગુણાકાર, 5 એકા 5, 5 તરી 15. હવે આપણે સરવાળો કરીશું, 0 વત્તા 5, 5, 1 વત્તા 5, 6, 3 વત્તા 1, 4, બરાબર. હવે 31 છે તો 31ને 10 વડે અને 31ને 5 વડે અલગ અલગ મળતા ગુણાકારનો સરવાળો કરવાથી માગેલો ગુણાકાર ગુણનફળ મળે છે, બરાબર. જો આ રીતે આપણે અલગ અલગ કરીશું તો આપણને ગુણનફળ મળશે. આ જવાબ મળ્યો તે આપણો ગુણનફળ છે, 465. કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર 0 આવે, કોઈ પણ સંખ્યાનો 1 વડે ગુણાકાર તે જ સંખ્યા મળે. બે એકસરખી સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરીએ તો ગુણાકાર સરખો જ આવે. તો બાળકો, તમને સમજૂતીમાં સમજણ પડી ગઈ હશે. ત્રેવીસ ડઝન એટલે કેટલા? ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે. બંગડીઓ અને કેળા મોટાભાગે ડઝનમાં વેચાતા હોય છે. બંગડી તમે જોઈ હશે તે ડઝનમાં જ હોય છે, અને કેળા તે પણ મોટાભાગે ડઝનમાં વેચાતા હોય છે. એક ડઝન કેળા એટલે 12 કેળા, તેથી 23 ડઝન કેળા એટલે કેટલા? તો 23 ગુણ્યા 12 કેળા કરીશું, બરાબર. 23 ગુણ્યા 10 બરાબર 230, તેથી જવાબ 230 કરતાં મોટો છે. હવે 23 ગુણ્યા 12 કેવી રીતે શોધવું? આ તો વિચારમાં પડી ગઈ કે 23 ગુણ્યા 12 કેવી રીતે શોધવું. તો આપણે અગાઉ મુજબની રીતે કરી શકીએ છીએ. ભારતી, જે પહેલાં રીત તમે પહેલાંના ઓનલાઈન ક્લાસમાં કાં તો વિડીયોમાં જોઈ ગયા તે પ્રમાણે ભારતીએ શીખવાડ્યું, તે પ્રમાણે તો 23 એટલે 30 અને 3, 20 અને 3, 20 અને 3, અને 12 એટલે 10 અને 2, બરાબર. હવે ભારતીએ આગળ લખ્યું, 20 ગુણ્યા 10 અને 3 ગુણ્યા 10 કેવી રીતે? તો 20 ગુણ્યા 10, તો જવાબ મળશે 200, અને 3 ગુણ્યા 10 એટલે જવાબ મળશે 30. હવે 20 ગુણ્યા 2 જવાબ મળશે 40, 3 ગુણ્યા 2 જવાબ મળશે 6, બરાબર. હવે આજે આપણને જવાબ મળ્યો તેનો આપણે સરવાળો કરીશું.
બોક્સમાંની સંખ્યાનો સરવાળો કરીને આપણે જવાબ મેળવીશું. અને ભારતીએ લખ્યું, સૌ પ્રથમ 200 વત્તા 40 વત્તા 30 વત્તા 6, બરાબર આ રીતે લખ્યું. 0 વત્તા 0 વત્તા 0 વત્તા 6, 6 4 વત્તા 3 7, 2 તો 2 ના 2. શું જવાબ મળશે? 276. આ શું કહે છે? તે સાચું છે. 23 × 12 = 276. તેથી 23 ડઝન કેળા એટલે 276 કેળા. હવે 43 × 3 નો જવાબ મેળવવા પ્રયત્ન કરો. પહેલા જવાબનું અનુમાન કરો. 43 એટલે 40 અને 3, એટલે 40 અને 3 આપણે આ રીતે લખીશું. 13 એટલે 10 અને 3, 10 અને 3 આ રીતે લખીશું. તો 40 × 10 જવાબ મળશે 400, 3 × 10 જવાબ મળશે 30, હવે 40 × 3 જવાબ મળશે 120, 3 × 3 જવાબ મળશે 9. બતાવ્યા મુજબ સંખ્યા આપણે ખાનામાં લખી છે, આપણે અહીં ખાનામાં લખ્યું છે, આપણે જે પ્રમાણે તમને બતાવ્યું છે તે પ્રમાણે આ રીતે ખાનામાં લખ્યું. હવે આપણે શું કરીશું? તો તેનો સરવાળો. ખાનામાંની સંખ્યાનો સરવાળો કરો. તો સૌ પ્રથમ 400 વત્તા 120 વત્તા 30 વત્તા 9. હવે આપણે સરવાળો કરીશું. 0 વત્તા 0 વત્તા 0 વત્તા 9 તો 9, 0 વત્તા 2 વત્તા 3 તો 5, 4 વત્તા 1 તો 5, તો 559 જવાબ મળશે. તેથી 43 × 3 = 559. હવે મહાવરો. પહેલા જવાબનું અનુમાન કરો અને ગણતરી કરીને તેની ચકાસણી કરો. 42 × 23 આપણે કરવાના છે અને તેનો જવાબ આપણને મળી જશે, બરાબર. સૌ પ્રથમ 2 સંખ્યાનું આપણે 0 મૂકીશું, તેના પછી દશકના સ્થાન સૌ પ્રથમ લેવાનું, એટલે 2 2 4 અને 2 4 8. હવે એકમના સ્થાનમાં તો 3 2 6, 3 4 12, બરાબર. આ રીતે આપણે ગુણાકાર કર્યો. હવે આનો આપણે સરવાળો કરીશું. 0 વત્તા 6 6 4 વત્તા 2 6 8 વત્તા 1 તો 9, તો જવાબ આપણને મળશે 966. આ આપણે ગુણાકાર કરીએ છીએ તે રીત છે. હવે આપણે બીજી રીત પણ તેમાં જોઈશું. બીજી રીતમાં કેવી રીતે છે તમને ખબર જ છે. આ પ્રમાણેનું બોક્સ છે, બરાબર 42 અને 23 આપેલા છે. આપણે છૂટા પાડીશું એને, તો 42માં દશકમાં 40 અને 2 40 વત્તા 2 કરીશું તો 42 થશે. 23 તો 20 અને 3 20 અને 3, બરાબર.
आ तमने अलग देखाय एटला माटे लीटी करूं छूं, बाकी आटली लीटी करवानी नथी होती। तो 40 × 20 तो जवाब मळशे 800। હવે 2 × 20 તો તેના જવાબ મળશે 40 40 × 3 જવાબ મળશે 120 2 × 3 જવાબ મળશે 6। હવે આપણે સરવાળો કરીશું, તો સૌ પ્રથમ 800 + 120 + 40 + 6 બરાબર, 0 + 0 + 0 છ, 2 + 4 છ, 8 × 1 = 9। આ રીતે ગુણાકાર કરીએ આપણે બીજી રીતે તો પણ 966 જ જવાબ મળશે, અને પેલી પ્રથમ રીત જે હતી તે પ્રમાણે ગુણાકાર કરતાં પણ 966 જવાબ મળશે। તો 42 × 3 તો જવાબ મળશે 966। હવે આપણે આગળ બીજો દાખલો ગણીશું, તો 73 × 11 એકનો ગુણાકાર 3 સાથે એવું કરવાનું છે? ના, સૌ પ્રથમ આપણે શું કરવાનું, તો 2 સંખ્યાનું 0 મૂકીશું। હવે જે દશકના સ્થાનમાં 1 છે તેનો ગુણાકાર સૌ પ્રથમ લઈશું, તો 1 × 3 1 + 7 પછી એકમના સ્થાનનો ગુણાકાર 1 × 3 1 + 7 હવે આપણે સરવાળો કરીશું, 0 + 3 3 3 + 7 કેટલા થશે? 10 100 + 1 7 × 1 = 8 જવાબ મળશે 803। હવે 51 × 13 સૌ પ્રથમ 2 સંખ્યાનું 0 એકમના સ્થાનનો સરવાળો નથી કરવાનો, દશકના સ્થાનનો કરવાનો છે આપણે, તો 1 × 1 = 1 1 × 5 = 5 હવે એકમના સ્થાનમાં 3 × 1 = 3 3 × 5 = 15 0 + 3 = 3 1 + 5 = 6 5 × 1 = 6 બરાબર, તો જવાબ મળશે આપણને 663।
હવે આગળ ચોપન ગુણ્યા બાર, બે સંખ્યાનું સૌ પ્રથમ આપણે શૂન્ય મૂકીશું, દશકના સ્થાનમાં એક, તો એકનો ગુણાકાર ચાર સાથે, એક ચોક ચાર, એક પંચા પાંચ, બે ચોક આઠ, બે પંચા દસ, શૂન્ય વત્તા આઠ આઠ, ચાર વત્તા શૂન્ય ચાર, પાંચ ને એક છ, છસો ને અડતાળીસ. હવે પચીસ ગુણ્યા છત્રીસ, બે સંખ્યાનું સૌ પ્રથમ આપણે શૂન્ય મૂકીશું, દશકના સ્થાનમાંથી સરવાળો કરીશું, તો ત્રણ પંચા પંદર, પંદરો પાંચ, વધી આવશે એક, ત્રણ દુ છ, છ ને એક સાત. હવે છ પંચા ત્રીસ, ત્રીસો શૂન, વધી એકની ઉપર એટલે ત્રણ, છ દુ બાર, બાર ને ત્રણ પંદર, શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, પાંચ વત્તા પાંચ દસ, દસો પણ શૂન્ય, વધી એક, એક ને સાત આઠ, આઠ ને એક નવ, આપણને જવાબ મળશે નવસો. પચીસ ગુણ્યા છત્રીસ, તેનો જવાબ મળશે આપણને નવસો. હવે બાર ગુણ્યા ચૌદ, સૌ પ્રથમ બે સંખ્યાનું શૂન્ય, દશકના સ્થાનમાં સરવાળો, તો એક દુ દુ, એક એકા એક. હવે એકમના સ્થાનનો સરવાળો, ચાર દુ આઠ, ચાર એકા ચાર, શૂન્ય વત્તા આઠ આઠ, બે વત્તા ચાર છ, અને એકના એક, જવાબ મળશે એકસો ને અડસઠ. તો બાર ગુણ્યા ચૌદ આપણને જવાબ મળશે એકસો અડસઠ. હવે આપણે ગુણાકારની પેટર્ન જોઈશું. ગુણાકારની પેટર્ન, નવ એકા નવ, બરાબર, તો એક વત્તા નવ એકા નવ, એક વત્તા આઠ બરાબર નવ. હવે નવ દુ અઢાર, તો બે વત્તા સાત, તો નવ, કેવી રીતે આ તમને સમજણ પડી? જો નવ એકા નવ, એ તો નવ જવાબ મળ્યો જ. હવે નવ દુ અઢાર, તો આ એક વત્તા આઠ, અઢાર જે જવાબ મળ્યો, તો એક વત્તા આઠ, તો નવ જવાબ મળશે, બરાબર. હવે નવ તરી સત્યાવીસ, તો સત્યાવીસ છે તે આપણે છૂટા પાડીશું, તો બે વત્તા સાત, તો જવાબ મળશે નવ. હવે નવ ચોક છત્રીસ, તો ત્રણ વત્તા છ, ત્રણ વત્તા છ, તો જવાબ મળશે નવ. નવ પંચા પિસ્તાળીસ, પિસ્તાળીસને છૂટા પાડવાના, તો ચાર વત્તા પાંચ, તો જવાબ મળશે નવ. તેવી રીતે હવે આપણે નવનો ઘડ્યો ફરી આગળ વધારીએ.
नौ पंचा थई गयो, हवे नौ छं, नौ छं केटला आवशे? चौपन। तो अहीं आवशे चौपन ने छूटा पाड़ीशुं तो पांच वत्ता चार, तो पण जवाब मळशे नौ। हवे नौ सत्ता तेसठ, तो तेसठ ने छूटा पाड़वानुं तो छ वत्ता त्रण, छ वत्ता त्रण, तो जवाब मळशे नौ। हवे नौ गुणिया आठ, नौ अठा बोतेर, तो अहीं सात वत्ता बे, तो जवाब मळशे नौ। હવે આપણે સંપૂર્ણ ઘડીઓ જોઈએ નવનો। નવ એકા નવ, નવ દૂ અઢાર, તો અઢારને આપણે છૂટા પાડવાના, તો એક વત્તા આઠ નવ, નવ તરી સત્યાવીસ, તો સત્યાવીસને છૂટા પાડીશું, બે વત્તા સાત તો નવ, નવ ચોક છત્રીસ, છત્રીસને છૂટા પાડીશું, ત્રણ વત્તા છ તો નવ, નવ પંચા પિસ્તાળીસ, તો પિસ્તાળીસ છૂટા પાડીશું, તો ચાર વત્તા પાંચ નવ, હવે નવ છ ચોપન, તો પાંચ વત્તા ચાર તો નવ, નવ સત્તા ત્રેસઠ, છ વત્તા ત્રણ તો જવાબ મળશે નવ, નવ અઠા બોતેર, સાત વત્તા બે નવ, જો તમે નવના ઘડિયાની પેટર્ન જોઈ નવ જવાબ મેળવવા કઈ સંખ્યાનો સરવાળો કરી શકાય? તો હા, મેં નવના ઘડિયાની પેટર્ન જોઈ, આપણે નવના ઘડિયાની આ પેટર્ન જોઈ, તો નવ જવાબ મેળવવા માટે આપણે જ્યાં ગુણાકાર કર્યો ને તે રીતે આપણે જે જવાબ આવે છે નવના ઘડિયામાં તેનો આપણે આ રીતે સરવાળો કરીશું, તો આપણને નવ જવાબ મળશે।